नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 9 इंग्लिश सेकंड लैंग्वेज यूनिट नंबर 4 नो अभ्यास करीशु। मित्रों तो मित्रों, सौ प्रथम आप यूनिटनी बात करिए तो आ यूनिटनु नाम छे कॉल ऑफ द हिल्स। एटले के कॉल एटले अहीं अर्थ आकर्षण एवो करेलो छे, अने हिल्स एटले के टेकरीओ प्रत्येनु आकर्षण। एटले के आ यूनिटमां एक बकरी होय छे, तेने टेकरीओ प्रत्येनु आकर्षण कई रीते थाय छे अने कई रीते मृत्युने भेटे छे एना लगतो आ यूनिट छे। तो आ यूनिट आपणे लाइन टू लाइन ट्रांसलेशन द्वारा समझिए। हे अबुमिया, लुकिंग सेड, वाय आर यू सीटिंग अलोन टूडे? अबुमिया ने कोई व्यक्ति एवो प्रश्न पूछे छे, अरे अबुमिया, लुकिंग सेड एटले केम उदास देखाओ छो, केम उदास लागो छो? वाय आर यू सीटिंग अलोन टूडे? आजे तमे एकला केम बैठा छो? वेर इज योर डार्लिंग कलुआ? आजे तमारी वहाली कलुआ क्या छे? कलुआ जे छे ते मित्रों याद रखजो के कलुआ जे छे ते एक बकरीनुं नाम छे, अहीं कलुआ लखेल छे। कलुआ क्या छे? तेवुं तेना एक पाड़ोशमां रहेता गोविंद ने चिंता थाय छे। गोविंद वॉज वरिड એટલે ગોવિંદને ચિંતા થઈ અને પૂછે છે કે આજે તમારી વહાલી બકરી જે એનું નામ કલુઆ છે તે ક્યાં ગઈ છે? પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર। તો અબુમિયા જે છે, જે કલુઆના માલિક છે, તે તેમને જવાબ આપે છે, કદાચ હું તેને ખોઈ બેઠો છું। આઈ હેવ લોસ્ટ એટલે ખોઈ બેસું, હું તેણીને ખોઈ બેઠું છું, પરહેપ્સ એટલે કદાચ। આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ એટલે કે તેના પગલાંની છાપ, ગોઈંગ અપ ધ હિલ, મેં ટેકરીઓ પર જતા જોઈ છે, એટલે કે એ જે કલુઆના પગલાં છે ટેકરી તરફ મને જોવા મળ્યા છે। ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, ડેવિલ એટલે કે રાક્ષસ, પેલા રાક્ષસે તેને મારી નાખી હશે, મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે તેને મારી જ નાખી હશે, તેને જીવિત રાખી હશે નહીં, મસ્ટ હેવ કિલ્ડ હર એટલે કે કલુઆને પેલા રાક્ષસે મારી નાખી હશે। પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, ટીયર્સ એટલે કે આંખમાંથી આંસુ આવવા, પુઅર એટલે કે બિચારા અબુ ખાન આમ વાત કરતાં કરતાં ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે કે રડવા લાગ્યા। ઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ, તે કલુઆ છે દોરડું તોડીને રાત્રે શા માટે નાસી ગઈ તે તેમને સમજાતું ન હતું। ઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે કે તે તેમને સમજાતું ન હતું કે શા માટે કલુઆ બ્રોક એટલે કે તોડીને, સ્ટ્રિંગ એટલે કે દોરડું, એન્ડ ડિસએપિયર્ડ એટલે કે અદૃશ્ય થઈ ગઈ અથવા જતી રહી, ઇન ધ નાઇટ રાત્રિમાં તે દોરડું તોડી અને શા માટે જતી રહી તે બાબત અબુ ખાનને સમજાતી ન હતી। ઈ યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ, જ્યુસી ગ્રાસ એટલે કે લીલું રસદાર ઘાસ, રસવાળું ઘાસ, ટેસ્ટી ગ્રેન્સ એટલે કે સ્વાદિષ્ટ અનાજ, એટલે કે અબુ ખાન છે તે તેમને યુઝ ટુ એટલે કે ટેવ હતી, નિયમિત દેતા હતા, આપતા હતા ગ્રીન જ્યુસી ઘાસ એટલે કે લીલું રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ। બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, પરંતુ આમ છતાં તેના કુટુંબની એકમાત્ર સભ્ય તેનું ઘર છોડી અને જતી રહી, લેફ્ટ એટલે લીવનો ભૂતકાળ છે, છોડીને જતી રહી હતી। ત્યારબાદ નેક્સ્ટ, આફ્ટર સમ ડેઝ અબુમિયા બોટ અનધર ગોટ, બોટ એટલે બાયનું ભૂતકાળ છે અહીં। થોડા દિવસો પછી અબુમિયાએ બીજી એક બકરી ખરીદી, ગોટ એટલે બકરી, બોટ એટલે ખરીદી। ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ સ્નો, હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ। આ જે બીજી બકરી હતી, નવી બકરી, એ પ્રેટી એટલે કે સુંદર હતી, વ્હાઇટ એઝ સ્નો બરફ જેવી સફેદ હતી, હેડ ટુ લિટલ હોર્ન્સ એટલે કે તેને બે નાના શિંગડા હતા, અને પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, બ્રાઇટ રેડ આઈઝ એટલે કે તેને બે ખૂબ જ સુંદર ચમકતી લાલ આંખો છે। આ બકરી વિશેનું વર્ણન કર્યું છે, બીજી, તેને તે સુંદર છે, તે બરફ જેવી સફેદ છે, તેને બે નાના સિંગ છે અને તેની આંખો છે એ સુંદર લાલ આંખો છે। આઈ વિલ કોલ યુ ચાંદની,
પેલી જે બકરી હતી એનું નામ કલુ હતું, બીજી બકરીનું નામ અહીં ચાંદનીનો ઉલ્લેખ કર્યો છે. હું તને ચાંદની કહીશ, કેરેઝિંગ હર સોફ્ટ ફર હી સેડ. ફર એટલે કે રૂવાટી, કેરેઝિંગ એટલે કે પંપાડતા પંપાડતા, તેની મુલાયમ રૂવાટીને, સોફ્ટ એટલે મુલાયમ રૂવાટીને પંપાડતા પંપાડતા અબુમિયાએ તેવું કહ્યું કે હું તને ચાંદની કહીશ, એવું બકરીને કહે છે. વન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. એક સવારે તેમનો પાડોશી ગોવિંદ, નેબર એટલે કે પાડોશી ગોવિંદ અપિયર્ડ એટલે કે આવ્યો. હી સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તેણે જોયું અબુમિયાને તેના કુટુંબના એકમાત્ર સભ્ય સાથે વાત કરતા જોયું. સો એટલે સીનું ભૂતકાળ. જોયું, હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉઝ લાઈફ નાવ. તેને જોઈ અને પેલા જે એના પાડોશી હતા ગોવિંદ, એ બોલ્યો, અરે અબુ ચાચા, તમે તો આજે ખૂબ જ ખુશ અને સ્વસ્થ લાગો છો. હાઉઝ લાઈફ નાવ, હવે તમારું જીવન કેવું ચાલી રહ્યું છે, કેમ છે તમને? યુ લુક હેપી એટલે તમે સ્વસ્થ અને એકદમ ખુશ દેખાવ છો. તો અબુમિયા જવાબ આપે છે, આઈ એમ ધ હેપીએસ્ટ. અહીં હેપીએસ્ટ છે તે સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ છે. હું સૌથી સુખી અથવા સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે કે ચાંદનીએ મને એક નવું જીવન બક્ષ્યું છે, એક નવું જીવન આપ્યું છે. હું સૌથી સુખી વ્યક્તિ છું ગોવિંદ, એવું તેના પાડોશીને તે જણાવે છે. નેક્સ્ટ, અહીં રાઈટ સાઈડ તમને જે ચિત્ર આપેલ છે તે ચાંદની અને બાજુમાં અબુ ચાચા બેઠા છે. સી લવ્સ મી અ લોટ. હજી આગળ અબુ મિયા વાત કરે છે ચાંદની વિશે, એટલે કે તેની પાળતું જે બીજી બકરી લાવ્યા છે તેના વિશે. સી લવ્સ મી એ લોટ, તેણી મને ખૂબ પ્રેમ કરશે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તેણી મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. કાન્ટ લીવ વિધાઉટ એટલે કે હું તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ વિથ જોય એટલે કે આનંદથી ચહેરો ચમકવા લાગો. બીમિંગ એટલે ચમકવું, વિથ જોય એટલે કે આનંદથી. અબુ ચાચા છે તેનો ચહેરો આનંદથી ચમકી રહ્યો હતો, એટલે ખૂબ આનંદમાં હતા એવો અર્થ અહીં થાય. બટ વોટ વેર યુ ટેલિંગ હર. ગોવિંદ એને પ્રશ્ન પૂછે છે કે પણ તમે તેને શું કહેતા હતા, તમે ચાંદનીને કંઈક કહેતા હતા એવું લાગ્યું, તમે તેને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. ડાર્લિંગ એટલે કે તમારી વહાલી, તમારી વહાલી જે ચાંદની છે તેને તમે શું કહી રહ્યા હતા? ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆઝ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. એટલે અબુ ચાચા એમ કહે છે, અરે હા, હું તેને ટેકરી પર પેલા જે લોહીના ભૂખ્યા, બ્લડ થર્સ્ટી એટલે કે લોહીનો ભૂખ્યો, જે માંસાહારી છે, લોહીનો ભૂખ્યો તરસ્યો જે રાક્ષસ છે, તેના મોઢેથી જે કલવાનું દુઃખદ અંત થયું તે હું આ ચાંદીને વાત કરી રહ્યો હતો. એટલે કે હું આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એન્ડ. કલવાનું જે દુઃખદ અંત આવ્યો અને રાક્ષસ તેની સાથે જે ઘટના બની તે ઘટનાની વાત હું ચાંદીને કરી રહ્યો હતો. નેક્સ્ટ, અબુમિયા રિપ્લાય, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એટલે અબુમિયાએ એવું કહ્યું, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. લીવ મી એટલે પરંતુ મને મારી વહાલી જે આ ચાંદની છે, જે હું નવી બકરી લાવ્યું છું, તે મને ક્યારેય છોડીને જશે નહીં, ક્યારેય છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ. તેણી ખૂબ જ સમજદાર છે. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખુશ પણ છે. તે ખૂબ સમજદાર છે અને મારી સાથે ખૂબ ખુશ છે, તે મને છોડીને જશે નહીં. ઈ એડેડ એટલે કે તેણે એવું ગોવિંદને કહ્યું. તો ગોવિંદ શું કહે છે? ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ડિલાઇટેડ એટલે પણ આનંદ થવો એવો થાય. ગોવિંદે કહ્યું, અબુ ચાચા, હું તમને આવી રીતે ખુશ જોઈ અને ખૂબ ખુશ થાવ છું. સી યુ લાઈક ધીસ એટલે આ રીતે જોઈને. આઈ એમ શ્યોર. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે. ચાંદની વિલ અકંપની, અકંપની એટલે સાથ આપવો.
यू एटले के चांदनी हमेशा तमने साथ आपसे, यू विल योर लास्ट ब्रीथ, तमारा अंतिम श्वास सुधी। गोविंद एम कहे कि अबू चाचा मने खातरी है कि चांदनी तमारा छेल्ला श्वास सुधी तमारो साथ आपसे, एटले के तमने छोड़ीने क्यारे जशे नहीं। सम इयर्स पास्ट, थोड़ा वर्षों पास्ट एटले के पसार थई गया। चांदनी डेवलप एन एट्रेक्शन फॉर द हिल, चांदनी ने टेकरीनु आकर्षण थवा लाग्यू। जेम जेम चांदनी मोटी थई तेम तेने तेना ज्यां रहती हती तेनी बाजू में जे टेकरीओ हती ते टेकरीओ प्रत्येनु एट्रेक्शन एटले के आकर्षण वधवा लाग्यू। एवरी मॉर्निंग सी वॉच द हिल टॉप शाइनिंग इन द टेन्डर सनलाइट, एटले के दररोज सवारे ते कोमळ तड़कामां चमकती टेकरीओ जोती हती। शाइनिंग एटले चमकती, ने हिल टॉप एटले के टेकरीओ, टेन्डर एटले के एकदम कोमळ, कोमळ सूर्यप्रकाश में टेकरीओनी चमक तेणी दररोज निहाळती हती, वोच एटले जोती हती। हाउ ब्यूटिफुल धीस हिल्स आर, सी थॉट, तेणी एवं विचारती कि आ टेकरीओ केटली सुंदर छे। एंड हाउ रिफ्रेशिंग इज द ब्रीज, ब्रीज एटले के ठंडी हवा, द ब्लोज थ्रू धेम, ये चांदनी ने विचार आवतो कि आ टेकरीओ केटली सुंदर छे अने तेमाथी आवती पवननी जे लहेरो छे, ठंडी लहेरो छे, ते केटली ताजगी भरी छे। ब्रीज एटले के ताजगी भरी एक ठंडी लहर, बराबर, ब्रीज एटले के ठंडी लहर, रिफ्रेशिंग एटले ताजगी भरी। एटले चांदनी ने टेकरीओ प्रत्येनु आकर्षण धीमे धीमे थोड़ू थोड़ू वधवा लाग्यू हतुं। नेक्स्ट, आई मस्ट रन एक्रॉस धोज ग्रीन फील्ड्स, ग्रीन फील्ड्स एटले के मारे आ लीला मैदानों जे छे मारे आ लीला मैदानों थी दूर खेतरों में दौड़व पड़ से, मारा लीला मैदानों में दौड़व पड़ से। मस्ट एटले के भारपूर्वक कहेवामां आव्युं, मॉडल ऑक्सिलरी छे। सी रन टॉवर्ड्स द हिल्स बट स्टॉप विथ ए जर्क, તે ટેકરી તેને ટેકરી પ્રત્યે આકર્ષણ થયું, તેને એવું થયું કે મારે ગ્રીન ફિલ્ડ એટલે કે લીલા ખેતરોમાં દોડવું પડશે, તે ટેકરી તરફ દોડી, સી રેન એટલે કે તે ટેકરી તરફ દોડી, ટુવર્ડ્સ ધ હિલ્સ ટેકરીઓ તરફ, બટ પણ સ્ટોપ વિથ જર્ક, પણ એક ઝટકા સાથે થોભી ગઈ, જર્ક એટલે કે એક આંચકો લાગ્યો અને સ્ટોપ એટલે કે થોભી ગઈ। ધેર વોઝ અ રોપ, રોપ એટલે કે દોરડું, અરાઉન્ડ હર નેક, તેના ગળામાં દોરડું હતું। સી હેટેડ ઇટ મોસ્ટ, તેણીને તે જરાય ગમતું ન હતું, હેટેડ એટલે કે તેણીને તેના પ્રત્યે નફરત હતી, એટલે ગળામાં જે દોરડું હતું તેને ગમતું ન હતું। ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન, ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે 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 ચાંદની સ્ટોપ એટલે કે બંધ કર્યું, ઇટિંગ એટલે કે ખાવાનું, ગ્રીન ગ્રાસ એટલે કે લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ, ધીમે ધીમે ખાવાનું સ્વાદિષ્ટ અનાજ અને લીલું ઘાસ ખાવાનું બંધ કરી દીધું। ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, અબુ ખાન જે દરરોજ વાર્તાઓ કરતા ચાંદનીને, તે વાર્તાઓ પ્રત્યે પણ તેણે રસ ગુમાવ્યો, ધીમે ધીમે તેણે રસ ગુમાવવાનું શરૂ કર્યું, અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ નહોતો એને। સી લોસ્ટ અર એપિટાઇટ, તેની ભૂખ મરી ગઈ, એપિટાઇટ એટલે કે ભૂખ, તેણીની ભૂખ મરી ગઈ, ગ્રીવ વેરી થિન, અને ખોરાક ન લેવાને કારણે ધીમે ધીમે તે ખૂબ દુબળી બની ગઈ, ગ્રીવ થિન વેરી થિન એટલે કે એકદમ પાતળી થઈ ગઈ। સી સ્ટાર્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, તે ઉદાસ થઈ અને તડકામાં, બાથિંગ એટલે કે સ્નાન કરવું, ઇન ધ સનલાઇટ એટલે સૂર્ય સ્નાન કરવું, તડકામાં સૂર્યસ્નાન એટલે તડકામાં બેસી રહેવું, ખોરાક ન લેવાને કારણે તે દુબળી તો પડી ગઈ, તે ઉદાસ થઈ અને તડકામાં નહાતી એટલે કે તડકામાં બેસતી, અથવા તો વાદળાઓ સાથે રમતી ટેકરી તરફ એકી ટસે જોઈ રહેતી, સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ સાથે રમતી અને ટેકરીઓ સાથે મૂડલેસલી એટલે કે એકી ટસે ચિંતિત થઈ અને જોયા કરતી હતી। અબુ ખાન કુડ સેન્સ, સેન્સ એટલે કે અબુ ખાન, અબુ ચાચાને સમગ્ર બાબતનો ખ્યાલ આવી ગયો હતો, વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, એટલે અબુ ખાનને ખ્યાલ આવી ગયો હતો
કે ચાંદની સાથે શું થઈ રહ્યું છે, તેમની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા હતા. ઈ પુસ્ટ હર ઇન ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેમણે શું કર્યું અબુ ખાને, અબુ ખાનને ખ્યાલ આવી ગયો હતો કે જેવું કલવા સાથે બન્યું એવું ચાંદની સાથે ન બનવું જોઈએ. એટલે અબુ ખાને આવી ઘટના બને પહેલાં જ ચાંદીના લક્ષણો જોતા તેણે નક્કી કર્યું. તેણે તેને એક નાની ઝૂંપડીમાં પુસ્ટ એટલે કે ધક્કો મારી અને શટ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરી દીધો. નેક્સ્ટ, બટ ફરગોટ એટલે ભૂલી ગયા ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. જે ઝૂંપડીમાં તેને બંધ કરી તે ઝૂંપડીમાં એક પાછળ એક બારી પડતી હતી, એ બારી બંધ કરવાનું તે ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી ગયા. ધ સેમ નાઇટ, જે દિવસે બંધ કરી તે જ રાત્રે, સેમ નાઇટ એટલે કે તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તે જ રાતે ચાંદનીએ તે બારીને પોતાની મુક્તિનો અથવા આઝાદીનો એક માર્ગ બનાવ્યો. પેસેજ એટલે કે માર્ગ બનાવ્યો, ફ્રીડમ એટલે આઝાદી અથવા મુક્તિનો એક માર્ગ બનાવ્યો. વેન ચાંદની રીચ્ડ અને ત્યાંથી તે બારીમાંથી કૂદી અને ઘાસના મેદાનોમાં કૂદતી 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 તે આગળ પહોંચી ગઈ. જ્યારે વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી, ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. જેવી ચાંદની ટેકરી પર પહોંચી, બારીમાંથી કૂદી અને જોયું એણે ક્ષિતિજ, હોરિઝન એટલે ક્ષિતિજ પહોંચી, ત્યારે ક્ષિતિજ પર મોટો, બિગ એટલે મોટો, પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. ધ યેલો સન વોઝ રાઇઝિંગ એટલે પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. ઇન ધ હોરિઝન એટલે ક્ષિતિજ પર સૂર્ય ઉગી રહ્યો હતો તેવું દ્રશ્ય તેણે જોયું. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેણી ખૂબ જ ખુશખુશાલ થઈ ગઈ. તેનું મન આનંદ અને વિસ્મયથી છલકતું હતું. ઓવરફ્લોઈંગ એટલે છલકવું. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેનું મન છે આનંદ અને આશ્ચર્યથી છલકતું હતું, કારણ કે આવું દ્રશ્ય તેણે ક્યારેય જોવા મળ્યું ન હતું. ધ ગ્રીન ગ્રાસ અંડર ધ ફીટ, અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. તેના પગની નીચે જે લીલું ઘાસ હતું એ તડકામાં ચમકતું હતું, પીળું થઈ ગયું, સોનેરી જેવું દેખાતું હતું, ગોલ્ડન યલો કે ચમકતું પીળું હતું. ત્યારબાદ ધ વિન્ડ એટલે કે પવન સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન એક અનંત સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. એન્ડલેસ સોંગ એટલે કે જેનો કોઈ અંત નથી તેવું એક ગીત ગાઈ રહ્યો હતો, સ્વાગત કરી રહ્યો હતો ચાંદની. ચાંદની ફેલ્ટ એઝ ઇફ સી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. જો મિત્રો, અહીં સી સાથે વેર જોવા મળે છે તમને, તો એનું કારણ એ છે કે અહીં આગળ એઝ ઇફ છે. જ્યારે વાક્યમાં એઝ ઇફ હોય ત્યારે ઈ સીટ કરતા હોય તો તેની સાથે વેર મૂકી શકાય છે. જાણે કે એઝ ઇફનો અર્થ થાય જાણે કે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, ચાંદીને એવું લાગ્યું કે જાણે કે તેણી મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ઘણા બધા વર્ષોની જુદાઈ બાદ, સેપરેશન એટલે કે વિખૂટા પડવું, જુદાઈ, ઘણા બધા વર્ષોની વિખૂટા પડ્યા બાદ ચાંદી તેની માતાને મળી રહી હોય હતી તેવો તેને અહેસાસ થઈ રહ્યો હતો. વર્ષોથી વિખૂટી પડી ગયેલી તેની માતાને મળી રહી છે તેવું તેને લાગ્યું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એટલે તેને એવું થયું, પ્રિઝન હાઉસ એટલે કેદખાનું, અબુ ખાનના જેલ જેવા ઘરથી આ બધું કેટલું જુદું હતું, ડિફરન્ટ એટલે કે જુદું હતું તેવું તેણીને આશ્ચર્ય થતું હતું. નેક્સ્ટ, ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે શું કર્યું, ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ કૂદી, રમી અને એટ એટલે કે ઘાસ ખાધું. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. હવે તેને એવું થતું, તે ખૂબ જ ખુશ હતી, તે ખૂબ જ ખુશ હતી. સી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડનો અર્થ આપણે અહીંયા કરીએ કે તેણીને કોઈ પણ પ્રકારનું બંધન નહોતું, તેણી ખૂબ જ ખુશ હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીસ લાઈફ. એટલે કે ચાંદનીના જીવનનો સૌથી સારો, હેપીએસ્ટ એટલે કે સૌથી ખુશ, તે દિવસ ચાંદનીના માટે જીવનનો સૌથી સારો દિવસ હતો. ત્યારબાદ ધ સન ડિસએપિયર્ડ એટલે કે સૂર્ય અદૃશ્ય થયો. બિહાઇન્ડ ધ હિલ્સ, કે સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો.
सून द डार्कनेस कवर्ड द ग्रास, घास पर छे अंधकार छवाई गयो। द फ्लावर्स एंड द ट्रीज, वृक्षों पर अने घास पर एक प्रकारनो अंधकार छवाई गयो। द विंड स्टॉप ब्लोइंग, पवन फूका तो बंद थई गयो। देर वॉज स्टीलनेस ऑल अराउंड, स्टीलनेस एटले के बधी ज जग्याए एकदम प्रकारनी गाढ़ शांति छवाई गई। एन आउल हूटेड फ्रॉम ए होल, आउल एटले के घूवड, फ्रॉम ए होल एटले के जे घूवड़ छे ते पण बखोलमांथी बोलवा लागे छे, घूवड़ बोल्यू। चांदनी फेल्ट स्केर्ड, आ बधी वस्तु जोई अने चांदनी स्केर्ड एटले के चांदनीने थोड़ो थोड़ो डर लागवा लाग्यो, चांदनी छे એ ડરવા લાગી, ચાંદી ડરી ગઈ એકદમ, કારણ કે એકદમ બધી બધું અંધકાર છવાઈ ગયો, પવન બંધ થઈ ગયો, ગાઢ શાંતિ થઈ ગઈ, બખોલમાંથી ઘૂવડ બોલ્યું, આ બધી ઘટનાથી ચાંદી છે એ ડરી ગઈ। ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, ફૂલ મૂન એટલે કે અહીંયા પૂનમનો ચંદ્ર, રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર, રોઝ એટલે કે રાઈઝનું ભૂતકાળ છે, ઉગ્યો। ઇન ઇટ્સ સિલ્વર લાઇટ, ચંદ્રના તે રૂપેરી પ્રકાશમાં, ચાંદની શો, ચાંદનીએ જોયું, ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, ચાંદનીએ આ ચંદ્રના તેજમય પ્રકાશમાં બે ચમકતી આંખો એટલે કે ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ અને તીક્ષ્ણ દાંત, સ્લોલી એટલે કે ધીમેથી, ટુવર્ડ્સ હર એટલે કે તેમની તરફ આવતા જોયા, બે દાંત દેખાતા હતા અને બે ચમકતી આંખો દેખાતી હતી, આવું ચાંદીને જોવા મળ્યું। ધ ડેવિલ વોઝ નોટ ઇન હરી, ડેવિલ એટલે કે રાક્ષસ જે શિકારી છે, નોટ ઇન હરી એટલે કે તેને કોઈ ઉતાવળ ન હતી, રાક્ષસને કોઈ ઉતાવળ ન હતી। હી ન્યૂ, તે જાણતો હતો, ધેટ ગોટ એટલે કે આ બકરી, વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી પણ તેનો ખોરાક થશે, તેનો ખોરાક જ છે, તેને કોઈ ઉતાવળ ન, તેને ખબર જ હતી કે આ બકરી પણ તેનો શિકાર છે। ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઇચ અધર, વોલ્ફ એટલે કે વરુ, જે જંગલી હિંસક વરુ છે, અને બકરી એકબીજા સાથે માથા અથડાવ્યા, ધેર હેડ્સ એટલે કે એકબીજા સાથે માથા અથડાવ્યા, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ રીતે માથા અથડાવ્યા। હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ, બિગ એટલે કે તે ખૂબ મોટો હતો, એન્ડ ફેરોશિયસ એટલે કે ખૂબ જ હિંસક હતો, તેનું શરીર વિકરાળ હતું અને ચાંદની તેની સામે ખૂબ નાની દેખાઈ રહી હતી। વેર એઝ સી વોઝ સ્મોલ બટ નોટ વીક, પરંતુ ચાંદનીની વાત કરીએ, જ્યારે ચાંદની એટલે કે તેણી વોઝ સ્મોલ, નાની હતી, બટ નોટ વીક, પરંતુ નબળી ન હતી, ચાંદની નાની હતી પણ નબળી ન હતી। અહીંયા જે વાત કરવામાં આવી છે કે હિંસક શિકારી યા વોલ્ફ આ છે અને આ ચાંદની છે। નેક્સ્ટ, ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ફર્મ એટલે કે દ્રઢ રહી, ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી। હેડ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડે, એટલે કે તેના મજબૂત શિંગડા બેન્ટ એટલે કે ઝુકાવ્યા, એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ મજબૂત શિંગડા ઝુકા, પોતે નમી, થોડી મસ્તક ઝુકાવી અને શિંગડા છે એમ્ડ એટલે કે લક્ષ્ય સ્વરૂપે રાખ્યા, એટ ધ ડેવિલ રાક્ષસની સામે, તેના મજબૂત શિંગડા છે રાક્ષસ સામે તાકેલા રાખ્યા। સી લુક લાઇક બ્રેવ સોલ્જર, તેણી એક બહાદુર સિપાહી જેવી દેખાતી હતી, રેડી ટુ ફાઇટ લડવા માટે તૈયાર હતી, અ ક્રુઅલ એનિમી એક ક્રૂર શત્રુ સામે લડવા માટે તે તૈયાર બહાદુર સૈનિક જેવી લાગતી હતી। ધ ફાઇટ બેગન, બિગિનનું ભૂતકાળ અહીં આપેલું છે, ધ ફાઇટ બેગન લડાઈ શરૂ થઈ, ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ એટલે કે આખી રાત આ લડાઈ ચાલી। ધ મૂન બેગન ટુ ગ્રો પેલ, ચંદ્ર ઝાંખો થવા લાગ્યો, એન્ડ સડનલી અને એકાએક હીડ, અહીંયા હાઈડનું ભૂતકાળ છે, હીડ, હીડ એટલે કે સંતાવું થાય, અહીંયા આપણે સંતાઈ ગયો અર્થ થાય, ચંદ્ર છે એકદમ વાદળાઓ પાછળ, બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ એટલે કે વાદળાઓ પાછળ સંતાઈ ગયો એટલે કે ચંદ્ર દેખાતો બંધ થઈ ગયો। ધ સ્ટાર્સ ઓલ્સો બેગન ટુ ડિસએપિયર વન બાય વન, એક પછી એક તારાઓ પણ ચમકતા છે,
એ અદ્રશ્ય થવા લાગ્યા. અ ફેન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે કે ધ પૂર્વમાં, ફેન્ટ એટલે ફેન્ટનો અર્થ પણ અહીંયા આપણે ઝાંખો એવો કરશું. ફેન્ટ લાઇટ એટલે કે ઝાંખો પ્રકાશ, પૂર્વ તરફ એક ઝાંખો પ્રકાશ દ્રશ્યમાન થયો, દેખાયો. ધ ફર્સ્ટ રેઝ પ્રથમ કિરણ ઓફ ધ સન સૂર્યનું, સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, સૂર્યનું પ્રથમ કિરણ પડ્યું તો ચાંદનીએ જમીન પર પડેલી જોઈ, લાઈંગ એટલે કે પડેલી હતી. સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ, તે લોહીથી સોક્ડ એટલે કે લથબથ હતી, લદબદ હતી, લોહી લુહાણ હતી. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી, એ સામે વાત કરીએ તો વરુ છે જે હિંસક વરુ હતો જંગલી, એ પણ ખૂબ થાકેલો હતો એન્ડ સ્લીપી એટલે કે ઊંઘી રહ્યો હતો. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર, જે ઊંઘથી ઘેરાયેલું વરુ હતું જે તેને ખાવા માટે તૈયાર હતું. ડિવોર એટલે ભક્ષણ કરવું એવો અર્થ અહીંયા, કે જ્યાં સામાન્ય રીતે કોઈ પ્રાણી હોય હિંસક પ્રાણી એ શિકાર કરીને ખાય ત્યારે એનું ભક્ષણ કરવું, એ અર્થમાં ડિવોર અર્થ આપેલો છે. ત્યારબાદ એ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ, ડિબેટિંગ એટલે ચર્ચા કરતા હતા. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આ લડાઈના પરિણામ, રિઝલ્ટ ઓફ ધ ફાઇટ એટલે કે લડાઈના પરિણામ વિશે ડિબેટિંગ એટલે ચર્ચા કરતા હતા. સો હુ ઇઝ ધ વિનર, આસ્ક અ સ્મોલ વન, એક નાનું પક્ષી બોલ્યું તો વિજેતા કોણ છે, વિનર એટલે વિજેતા કોણ છે, તો બીજા કોઈએ જવાબ આપ્યો ધ વોલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર, તો મોટાભાગના પક્ષીઓએ મોસ્ટ ઓફ એટલે કે મોટાભાગના પક્ષીઓએ એક સાથે બોલ્યા કે વરુ જ છે અલબત્ત, એમાં કોઈ શક નથી, વિજેતા વરુ જ છે. નો સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક વૃદ્ધ પક્ષી બોલ્યું ના ચાંદની ઇઝ ધ વિનર, કે વરુ નથી પણ વિનર વિજેતા છે એ ચાંદની છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઈટર, મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની ક્યારેય જોઈ નથી. જે રીતે ચાંદનીએ બહાદુરીપૂર્વક હિંસક વરુ જેનાથી ખૂબ મોટો છે અને હિંસક છે તેનો સામનો કર્યો, તેના ઉપરથી એવું કહી શકાય કે ચાંદની છે એક સ્વતંત્ર સેનાનીની જેમ તેની સામે લડી છે, એટલે ખરેખર વિજેતા છે એ મારી દ્રષ્ટિએ વરુ નહીં પણ ચાંદની વિજેતા છે, આવું એક વૃદ્ધ પક્ષી બોલ્યું. મિત્રો, આના પરથી આપણને એવો બોધપાઠ મળે છે કે આપણી પાસે રહેલી શક્તિનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ તો પછી ગમે તે પરિણામ આવે વિજેતા આપણે જ બનીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.